गोत्री गोकुल नगर में वरसादी कांसना मुद्दे स्थानिकोए विरोध प्रदर्शन कर्यो हतो। शहेरना गोत्री गोकुल नगर पासेथी पसार थती खुल्ली वरसादी कांसना मुद्दे स्थानिको द्वारा आजे तंत्र विरुद्ध उग्र रोष ठालव्यो हतो। स्थानिकोए रोष साथे जणाव्यु हतु के लोकोने स्वास्थ्यना नामे मास्क पहेरवा सहितनुं दबाण करतु तंत्र खुल्ली कांसने साफ करवा त्यां कांस पर स्लेब लगावा कामगीरी करतो नथी। वारंवारी रजूआतों बाद पण समस्यानुं निराकरण आवतुं नथी। लोकोने खुल्ली कांसनी गंदकीथी आरोग्यनी समस्यानी भीती छे तो अवारनवार जनावरो पण पड़वाना बनावो बने छे जेथी वहेली तके समस्यानो उकेल लवाय तेवी नागरिकोए मांग करी हती। 30 वर्षथी रहीए छे अहींया। आ गटर पहेला माटीनी हती, आ लोकोए बांध्या पछी आ खुल्लीन खुल्ली पड़ी छे, एने बांधकाम कर्यु नथी। एमां केटली वखत गायो पड़ी गई छे। હમણાં તો આ ગટરનું પાણી એટલું વરસાદના વખતે ફૂલાઈ જાય છે અને મચ્છરો બહુ થાય છે, સાપ પણ ફરે છે, એક બે ત્રણ જણને સાપ પણ કરડી ગયા છે, એક જણ તો જાન ગમાવી દીધી છે બરાબર। હમણાં આ મચ્છરોને એટલો ત્રાસ છે, આ લોકો કહે કે ડેન્ગુને આ લોકો કવટાડે છે કે ડેન્ગુ, અને અહીંયા મચ્છર થાય છે, લોકોને કરડે છે, એનાથી નિમોને રોષ સાથે સ્થાનિક અગ્રણીએ જણાવ્યું હતું કે સમસ્યાનો ત્વરિત ઉકેલ નહીં આવે તો અમરણાંત ઉપવાસ કરાશે। એક્સર વોર્ડ નંબર 10 ને વહીવટી વોર્ડ નંબર 11 વર્ષોથી લગભગ 10-12 વર્ષથી એક જ સમસ્યા છે કે આ વિસ્તારમાં જે ગટર લાઇનનું જે પાણી ગટરમાં આવે છે, આ ખરેખર જે વરસાદી કાંસ છે વરસાદના પાણી માટે જ માત્ર બનાવવામાં આવી હતી। વહીવટી તંત્રને ચૂંટાયેલી પાકના ભૂલના લીધે આજે વિસ્તારના રહીશોને ભોગવવું પડે છે। આ વરસાદી કાંસ એટલી મોટી ખુલ્લી છે કે આની અંદર ગાયો પણ પડી જાય છે, કૂતરાઓ પડી જાય છે, માણસો બી ઘણા લોકો પડીને મૃત્યુ પામ્યા છે, આની અંદર સાપ મોટા મોટા નીકળીને લોકોના ઘરમાં ઘૂસી જાય છે। આ વરસાદી કાંસ ખરેખર વિસ્તાર રહીશોની વચ્ચેથી ના નીકળ્યું છે, તે છતાં બી ઠીક છે, પણ ખરેખર કોર્પોરેશન સેવા સાથે નમ્ર વિનંતી કે આ વરસાદી કાંસ યુદ્ધના ધોરણે આખી સાફ કરવામાં આવે। વરસાદી કાંસમાં જે ગટરની લાઇન જોઈન્ટ કરવામાં આવી છે, ગદા આપણે ગોત્રી ગામથી ગોરવા ગામથી બધી લાઇનો બંધ કરીને એકદમ શુદ્ધ ચોખ્ખી કરીને એની પર આખું સ્લેબ ભરી દેવામાં આવે કે જેથી કરીને આવનાર સમયમાં મચ્છરનો ઉપદ્રવ ઓછો થાય, વિસ્તારના લોકો શાંતિથી રહી શકે।